તો આજના આધુનિક યુગમાં યુવાનો સહિત લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરી રહ્યા છે ત્યારે અંગ્રેજી ભાષાને વધુ મહત્વ આપી રહ્યા છે ત્યારે દેશની પ્રાચીન ભાષા એવી સંસ્કૃતને લુપ્ત થતી અટકાવવાના હેતુથી સંસ્કૃત ભારતીય સંસ્થા દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નિઃશુલ્ક સંસ્કૃત સંભાષણ વર્ગ દ્વારા લોકોને સંસ્કૃત ભાષા શીખવવા માટે અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આજે ગુજરાત ફર્સ્ટના જન્મંચમાં નિશુલ્ક સંસ્કૃત શીખવનાર પ્રોફેસર ભરતભાઈ કણજરિયા જોડાયા છે ભરતભાઈ આપનું ગુજરાત ફર્સ્ટ માં ખૂબ ખૂબ સ્વાગત છે ભરતભાઈ સૌ જણાવશો કે જે રીતે આપની ટીમ દ્વારા અત્યારે હાલમાં સંસ્કૃત શીખવવા માટેનું સંભાષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તેના લઈને શું કહેવા માંગશો નમો નમઃ સુરેન્દ્ર નગરે અત્યાર સુધીમાં પાંચ શિબિર આપણે કર્યા છે અને 500 જેટલા લોકો અત્યાર સુધીમાં સંસ્કૃત સંભાષણ શીખ્યા છે અમારો હેતુ એવો છે કે લોકો સંસ્કૃત બોલતા થાય અને એમાં સહભાગી થાય એટલે ઘણા બધા ભાઈઓ બહેનો નાના બાળકો વડીલો બધા આમાં સહભાગી થાય છે લોકોનો એટલો બધો સંસ્કૃત પ્રત્યે હવે રુચિ વધતી જાય છે કે એક જ દિવસમાં અમારું રજીસ્ટ્રેશન ફૂલ થઈ જાય છે એક બેચની અંદર અમે ચાલીસ પચાસ લોકોને શીખવાડીએ છીએ અત્યાર સુધીમાં પાંચસો લોકો શીખ્યા છે આ વર્ષમાં ગયા વર્ષ સુધીમાં અને આગામી સમયમાં અમારે હજી ત્રણ જગ્યાએ શિબિર માટેનું અમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે હાલ વેકેશનનો સમયગાળો છે એટલે તરત જ અમે શરૂ કરીશું અને જે કંઈ શિબિરો થાય છે એમાં તમામ લોકોનો અમને ખૂબ સારો સાથ સહકાર મળે છે હજી ભરતભાઈ ખાસ કરીને સંસ્કૃત ભાષા શીખવવામાં આવી રહી છે ખૂબ જ એક ઉત્તમ કાર્ય છે ખરો ના બિલકુલ નહીં અમે નિઃશુલ્ક ભારતીની સેવા માટે સંસ્કૃતની સેવા માટે આ કાર્ય કરી રહ્યા છે હું પ્રોફેસર છું તેમ છતાં પણ અમે આમાં કોઈ પણ પ્રકારનું ટ્યુશન ફી એવું કશું લેતા નથી ફ્રી ઓફ શીખવાડી છીએ હાલ ભરતભાઈ કહેવામાં આવે છે લોકો દ્વારા કે અત્યારે જે સમય છે તે અંગ્રેજીનો સમય છે ખાસ કરીને તમામ જે વાલીઓ હોય છે તે પણ પોતાના બાળકોને અંગ્રેજી મીડિયમમાં મૂકતા હોય છે તો ખાસ સંસ્કૃતને લઈને લોકોમાં જે યુવાઓ આવે છે તેઓમાં કેટલો ઉત્સાહ જોવા મળે છે જી બિલકુલ અંગ્રેજી ભાષાના કારણે લોકોમાં પશ્ચિમી અનુકરણ પણ વધતું જાય છે ત્યારે સંસ્કૃતની અંદર લોકો જોડાય સંસ્કૃત શીખે સંસ્કૃત ભાષાના કારણે લોકોમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ વધશે અને એના કારણે લોકોમાં પોતાના બાળકોને સંસ્કૃત દ્વારા પોતાની સંસ્કૃતિ સાથે જોડવાનો બહુ ઉત્તમ પ્રયાસ છે અમારો અને લોકો એમાં સારો એવો રસ પણ લઈ રહ્યા છે જે ભરતભાઈ ગુજરાત કાર્યક્રમમાં